લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સતત અન્યાય થતો હોય જેને લઈને વિવિધ મુદ્દાઓ અંગે યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે એનએસયુ દ્વારા યુનિવર્સિટી ખાતે રામધૂન કરી કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી સભ્ય અને કોંગ્રેસી આગેવાન ભાવેશ રબારી દ્વારા યુનિવર્સિટી ખાતે રામધૂન બોલાવાઈ હતી. યુનિવર્સિટી દ્વારા કાયદા વિદ્યા શાખામાં સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2માં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓને સેમિસ્ટર 3માં પ્રવેશ આપવા અંગેનો નિર્ણય રદ કરાયો હોય તે અંગે ફેરવિચારણા કરાઈ હતી, જેને લઈને એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય વિરુદ્ધમાં યુનિવર્સિટીમાં જ રામધૂન કરી કુલપતિને રજૂઆત કરાઈ છે. સાહેબ, સેમેસ્ટર 1 અને 2માં કેટી હોય તો ત્રીજામાં પ્રવેશ આપવો, એના આધારે આપણે પ્રવેશ આપવાનું ચાલુ કર્યું 23 તારીખે. પાછો આપણે 30 તારીખે એવો પરિપત્ર કર્યો કે આ પરિપત્ર લાગુ પડશે, એટલે ઘણી કોલેજોમાં વિદ્યાર્થીને એડમિશન અપાઈ ચૂક્યા છે અને અમુક કોલેજોમાં એડમિશન આપવાના બાકી છે. હવે એક જે ડરનો માહોલ પેદા થયો કે જે બાકી છે એડમિશન, એને એડમિશન આપવાના કે કેમ, અને જેને અપાઈ ગયા છે એને કેન્સલ કરવા કે કેમ. સાહેબ, આપણે જયારે પરિપત્ર જૂનો હતો કોરોનાકાળમાં, એ પરિપત્ર ગયા વર્ષે અમલમાં નહોતો, અને જો આપવાના છે તો નવો પરિપત્ર કરવાનો હતો. આ એક અસમંજનના કારણે ઘણા કોલેજોમાંથી આ પણ વિશ્વ આવ્યો હતો કે 2 વર્ષ પહેલાનો પરિપત્ર આપણે એના આધારે એડમિશન આપવા કે કેમ. ઇન્સ્ટ્રીએ લગભગ બધા આચાર્યને પરિપત્ર મોકલો અને એવું કીધું કે ના, જૂનો પરિપત્ર ચાલુ છે, તમે એડમિશન આપો. એના આધારે બધી કોલેજોમાં એડમિશન અપાઈ ગયા. પછી પરીક્ષા વિભાગે 30 સેશન એવો પરિપત્ર મોકલ્યો કે જૂનો પરિપત્ર અમલમાં નથી મોકો, એટલે આપણે એડમિશન હમણાં આપવા નહીં. કે સાહેબ, આનું ક્લેરિફિકેશન તાત્કાલિક કરી, અને હાલમાં જે ઓછું પરિણામ આવ્યું છે, પહેલા અને બીજામાં કેટી છે, ત્રીજામાં પ્રવેશ અપાઈ ચૂક્યા છે, લગભગ 80% વિદ્યાર્થીએ પ્રવેશ નહીં પણ લીધા છે, તો સાહેબ એમાં તાત્કાલિક ફેરવિચારણા કરીને પ્રવેશ આપવામાં આવે અને નવો પરિપત્ર કરવામાં આવે. કેમકે જૂનો પરિપત્ર 1 વર્ષ લાગુ પડ્યો હતો, પાછો આપણે રદ પણ કરી દીધો હતો. સાહેબ, બીજી વસ્તુ કે પૂરક પરીક્ષા લઈ આપણે એકેડમિક કાઉન્સિલ 23 તારીખ બેઠક પહેલા 20 તારીખ એટલે આગલા દિવસે 22 તારીખે સર્ક્યુલર બહાર પાડે તો બધા આચાર્યોને મોકલવામાં આવ્યો. પૂરક પરીક્ષાના ફોર્મ ભરાશે 3 જુલાઈ સુધી. પછી અચાનક બીજા દિવસે એ પરિપત્ર રદ કર્યા વગર આપણે એવું કીધું કે આ ફોર્મ લેવાના નથી. તો એવું તો કહ્યું સાહેબ, લો ફેકલ્ટીની યારે એવો અન્યાય થાય કે ઘડીક વારમાં આપણને વિચાર આવે કે લઈ લેવી છે પરીક્ષા, પરિપત્ર બહાર પાડીએ, કોલેજોને જાણ કરીએ, પાછું ખેંચી લીધીએ. એમાં પણ સાહેબ એવું આવ્યું કે બીસીઆઈ ના પાડે છે. સાહેબ, તમે તો શિક્ષણના જાણકાર છો, વિદ્યાર્થી હિતમાં કામ કરો છો, ગઢવી સાહેબના બંને જાણકાર છો. સાહેબ, ઓરો યુનિવર્સિટી છે, સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી છે, કોઈ બહારના તજક્ષને પાસે તમે અભિપ્રાય મંગાવો કે બીસીઆઈ શું ના પાડે છે. અહીંયા અમુક એવા લોકો બેઠા છે કે બીસીઆઈ ના પાડે છે, તો બીસીઆઈ તો આખા ગુજરાતની આખા સ્ટેટમાં એક છે, એના રૂલ્સ ભારત દેશમાં બધી કોલેજને એક સરખા લાગુ પડે. તો એમાં કઈ વીએનએચયુને અલગ લાગુ પડે, ઓરોને અલગ લાગુ પડે, અને સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી અલગ લાગુ પડે એવું નથી હોતું. હાલ તો યુનિવર્સિટી દ્વારા લેવાયેલા લો ફેકલ્ટીના નિર્ણયની તાત્કાલિક ફેરવિચારણા કરાય તે માંગ એનએસયુ દ્વારા કરાઈ રહી છે. અઝર કૃષિ સાથે હર્ષદ સેઠા.